હરી ભાઈ મોજ આવી ગયો તમારે આજે બટાકા ખાઈને. તે દિવસે તો દેખાણા નતા પણ આજે હરીભાઈ પોતે આવી ગયા. નકર હરીભાઈ પોતે ભલે આખું ગામ ગોતે. તો આજે હવે આપણે આગળ જાશું અને ફોલ મોજ ને હું દાળપૂરી ચાલુ કરવાના ને આગળ. તો અહીં ના હોય તો બોટાદ ના હોય તો દાળપૂરી ખાવા માટે પહોંચી જજો. ભાવનગર નહીં જવું પડે. હાલો બોટાદની અંદર આવ્યો હોય ને આપણે છે ને કહેવાય ને કે નાગલપરના બટાકા ન ખાય ને તો કેમ ચાલે. જોઈ લીધું નાગલપરના બટાકા ખાવા માટે પહોંચી ગયા. આ તો ઓળખી ગયા એટલે વાંધો નથી આવતો. જો હવે આપણે તમને બતાવું. જો હા ઓ હરીભાઈ ના બટાકા તો ખાવાના જ હોય ને ભાઈ. જોઈ લ્યો આ મસ્તી ના બટાકા. આ જોઈ લ્યો આ મસ્તી ના બટાકા એની ઉપર કેરી. બારે માસ રાખો ને. હા બારે જોઈ લ્યો આ ચટણી વાળા મસ્તી ના બટાકા. પછી આમાં ગ્રેવી અને તીખા કરો તો અલગ અલગ બનાવો તો. હા હા જો આ બટાકા ઘણી ઘણી બટાકા કેટલા ગણવાના. પાંચ ને 20 રૂપિયા માં પાંચ. એક બટાકાના કેટલા રૂપિયા થયા. પાંચ રૂપિયા થયા. પાંચ રૂપિયા એમ નથી ચાર રૂપિયા થાય. પછી ચટણી પછી જો આમાં કેરી. કેરી મફત ને એમાં. હા પછી આ શું છે મસાલો. દાડમનો મસાલો. પછી આ મીઠું ને આ તીખું કરો થોડુંક. હા એટલું બધું ભડકા જેવું નથી કરવાનું પાછું. પછી તીખું તીખું જ આવશે. આ લીલી ચટણી આજ નવી આવી કે હતી એમાં. હતી કહેવાય. પછી આ બીજી ગળી ચટણી. અરે વાહ હે શું રાખવું યાર. લીંબુ નાખાય પેલા ચાખી તો જો ખાટું થઈ જાય. અભી કેવા લઈ ગયા એમને. શું ભૂંગળા બટાકા છે કે તો. હા હજુ સિંગ આવી ગઈ. સંજયભાઈ આજે ટેસ્ટ કરીને તમે કહ્યું. આજે તો સંજયભાઈ ને આપણે બધું જાણીશું કે શું શું આવ્યું છે એમાં. હું નાખે છે કેજો આજે મને. મારી પરીક્ષા કે તમે ખરેખર ગમે એ મેં જોઈ લીધું. એક ઈશ્વરે શક્તિ આપી છે જે તમારી નજર છે ને. ખરેખર જે 7 સ્ટાર ને 5 સ્ટારમાં તો બધાય શૂટ કરે અને ઓનલાઈન બધા જોઈ શકે. પણ જે આ જગ્યા ઉપર જે કહેવાય કે હરીભાઈ બટેટાવાળા આવી જગ્યા પણ 5 સ્ટાર ખાવાનું મળી શકે. આપણે એવું બતાવીએ છીએ. સોત્રે બંને ખવડાવી આપણે. જેમ ઓનલાઈન માણસો નથી કેતા ઓનલાઈન ઓછી ખરીદી કરો ત્યારે આ બધા જીવી શકશે. ઓનલાઈન ઓછું મગાવો તો આ લોકોનો વ્યવસાય આગળ વધશે. અરે આ અમને લાઈનમાં બહાર આવે છે. સારું બનાવવાનું. હા હા માણસ ગોતા ગોતા આવું જ પડે. હા કેરી છે દાડમ છે. આમાં સિઝન વગર પણ તમને કાચી કેરી ખાવા મળે. એ મોટી વસ્તુ છે. કાચી કેરી દાડમ બધી ખરેખર વસ્તુની કલ્પના ન કરી શકી કે એને કોમ્બિનેશન જે આપ્યું છે અદ્ભુત છે. બધા નાના છોકરા ખાય કે તમને ખાટું તીખું મીઠું. ખાટું તીખું મીઠું. એક ગીસ આપજો ને ભાઈ સિંગ કાઢવા. સંજયભાઈ આમાં હું નાખ્યો એ ગયો હવે. આ જગ્યા ઉપર આવ્યા પછી હું હોમાંથી હોમવર્ક દઉં. પણ હું તમને નહીં કહી શકું કે આની અંદર શું છે. વસ્તુ એવી છે. વાત તો ચાખીને તમે કહી શકો ને. એમ તો કહે જ નહીં ને. એમ તો આ કમ્પ્લીટ કરી ખાબુ અંદર આવી ગયા. હાલો આવી ગયા. અંદરનું આખું સિટી સ્કેન કરી દીધું તમને. એટલે તમને આજે એમાં તો માન પૂર્ણ ના હતી. લોકો અહીંયા થમ્સઅપ પીવ્યો ખાસ આની જોડે. લઈ લ્યો લઈ લ્યો. બે લઈ લ્યો ને ગ્લાસ લઈ લેજો. મરચું છે. હા હા બરાબર. દાડમના દાણા છે. કેરી છે.
હા મરચાની ચટણી છે લીલી, ટમેટાનો સોસ જેવી મીઠી ચટણી છે, ખજૂરામલીની ચટણી એટલે ખાટી મીઠી ચટણી છે. હાલો ભાઈ, પાંચ થમસર આયા, પ્રેમ એવો એમ. પછી અહીંયા સરસ મજાની કેરી. હા, કેરી અને જે ઝીણો 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 ખાટો તીખો ને મીઠો જે સ્વાદ, અને કેરી અને એની સાથે આ રાજુભાઈ ને પૂછવાનું આને શું કહેવાય. રાજુભાઈ ના કાવ્ય અમારા રાજુભાઈ એમ કે ચીનાઈ સિંગદાના ને ખાધી સિંગ ને ચીનાઈ. પહેલાંના માણસો કોમેન્ટ કરજો, ચીનાઈ ચીનાઈ કોને કોને ખાધી છે, ચીનાઈ જ કહેતા કા. અહીંયા લોકો ઘૂંગરા બટાકા સાથે આ પસંદ વધારે કરે. મેં કીધું તમે ન મગાવો ન મગાવો, પણ આ દિવસ તો ક્યાં ખાલી થઈ ગઈ ને, ખબર ન પડી. આ ટેસ્ટ પહેલી વખત ટેસ્ટ કર્યો છે કે બટેકામાં કાચી કેરી દાળ નાખે, એક જે ભેળમાં ટેસ્ટ પકડવાનો હોય ને એ આમાં ભેગો. આવ્યા ને મજા આવી ગઈ. બોલો, હજુ એક ડીશ મંગાવી લો તમારી. એક બે તમે સંજયભાઈ હાલશે ને, કડ્યું આમાંથી અડધી કરી નાખો, પછી ડોસે જ મગાવશું. એક ડીશમાં લઈ લ્યો. કમલેશભાઈ સાચી વાત કરું ને, તમારી હવારે નીકળો ને, એટલે મેં સાચી વાત કરું ને, 20 ગ્રામ ગાંઠિયા ખાધા હવારે. ખબર કે આજે મને ખબર છે કે મને અમારી રેવડી ટાઈટ કરી દીધી. અહીંયા સંજયભાઈ ને જે ખજૂર આમલીની ચટણી, દાડમ, કેરી એનો જે ટેસ્ટ મારી નાખે હોટેલ, અને આમ દિલથી ખવડાવે. 20 રૂપિયામાં તમને આટલી બધી વસ્તુ છે ને, એ આપી આપણા માટે બહુ મોટી વસ્તુ. અત્યારે ખાલી બોટલ લેવા જાવ ને કેટલા છે આના તો મને નથી ખબર. આના ખબર ના, 10 રૂપિયા નથી, કેદના વયા ગયા, 25 રૂપિયા હશે. તો આજનો વિડીયો આટલો જ રાખીએ આપણે, આગળ કંઈક ખવડાવીએ થોડુંક. એ હવે નહીં, હજુ ઓલું પથ્થરનું શાક નહીં ખાવાનું. પથ્થરનું શાક હો, અહીંયા રસ્તામાં પથ્થરનું શાક જો ચાલુ હોય તો, ચાલુ હોય તો. પછી અખરોટ, અખરોટ બદામનું શાક, નારિયેળમાં નારિયેળમાં બદામનું શાક. પછી ઓર્ગેનિક દરિયાઈ, આ ઓર્ગેનિક દરિયાઈ સેવાળનું શાક, દરિયાઈ સેવાળનું શાક, મચ્છી નહીં સેવાળનું શાક, બંબુ વાસનું શાક, એટલે ઘણું બધું છે. એવું આપણે બધું મજા મજા કરીએ, બધા ખવડાવાળા પડ્યા ને આપણે ખાવાવાળા પડ્યા છે. સંજયભાઈ હજુ ક્યાંક લઈ જઈશું ને આગળ આપણે. તમે હા હવે આજે કંઈ આગળ પૂરું થઈ ગયું, હવે તમને આગળ લઈ જાઉં થોડુંક.